સ્ત્રીનો હાથ હોય છે, પણ એક સફળ સ્ત્રી પાછળ પણ એક પુરુષનો હાથ ચોક્કસ હોય છે. કે સ્ત્રી દાક્ષિણ્ય પહેલા પણ હતો, હજી પણ છે અને રહેશે. માત્ર જરૂર છે, માત્ર જરૂર છે સ્ત્રીઓએ એનું ગૌરવ લેવાનું. તમે જોજો, સ્ત્રી દાક્ષિણ્ય ક્યાં નથી, સર્વત્ર છે. હા, ઘણા બધા સમસ્યાઓ દરેક સ્ત્રી સહન કરે છે, પણ એ સિવાય એટલી સગવડતાઓ પણ આપણને મળે જ છે. મને એક કિસ્સો બહુ સરસ યાદ આવ્યો કે એક છોકરો છોકરી જોવા જાય છે, ત્યારે એના પિતા એને પૂછે છે કે ભાઈ તું મારી છોકરીને સુખી તો કરીશ ને. એ ભાઈ બહુ ઓનેસ્ટ હોય છે, એ કહે છે કે હું એને ગાડી આપીશ, બંગલો આપીશ, હું એને તમામ સુખ સગવડો આપીશ, પણ સુખી તો એને એની જાતે થવું પડશે, એ હું નહીં કરી શકું. પોતાની જાતે જ સુખી થવાનું શીખી લે, આવડતું જ હોય છે છતાં પણ શીખી લે. તમે જોજો કે ઘણી બધી વાર આપણે સમાજમાં એવું જોઈએ છીએ કે માતા પિતા એવું ગૌરવથી કહે કે અમે અમારી દીકરીને ઉછેર દીકરા જેમ કર્યો છે. આપણે પોતે સ્ટેટમેન્ટ આપીએ છીએ કે દીકરાનો ઉછેર બેસ્ટ છે. કેમ વળી કોઈને એમ કહેતા સાંભળ્યા છે કે મારા દીકરાને મેં દીકરી જેમ ઉછેર્યો છે? હું એમ કહું છું, દરેક માતા પિતા પોતાની દીકરીને દીકરા જેમ નહીં, દીકરી જેમ જ ઉછેરે એને દીકરી હોવાનું ગૌરવ અનુભવ કરાવે. આપણે ઘણી બધી મોટી મેટ્રિમોનિયલ એડમાં જોઈએ છીએ શું હોય છે, છોકરી જોઈએ છે ગોરી પાતળી ઊંચી. કેમ મળી? કોઈ દિવસ છોકરીને એડમાં આપણે એવું નથી જોયું કે છોકરો જોઈએ છે 5 ફૂટ ઊંચો, 22 ઇંચ હોવા જોઈએ, WWF એવું જોયું. શું હોય છે એમાં? એવું છે કે સુખી સંસ્કારી ખાનદાનનો છોકરો. કેમ હોય? સિંગલ ચેક. પણ ઘણી બધી વાર અમુક સામાજિક કુરિવાજો, માનસિકતાઓને કારણે સમય જતા એ દર્દનાક થઈ જાય છે. તમે જોજો, મેં ઘણી બધી એવી સ્ત્રીઓ જોઈ છે જેને લગ્ન નથી કર્યા. કેમ? તો હું મારા માતા પિતાનો એક માત્ર સંતાન છું, મારા માતા પિતાની સેવા કરવાની જવાબદારી મને છે, મને એ લોકો પ્રત્યે આવીને સ્ત્રી દાક્ષિણ્ય છે. કોઈ પણ પુરુષનું ખરાબ નથી બોલવા માંગતી, મેં પોતે અનુભવેલું છે. આજે હું આ સ્ટેજ ઉપર છું, સફળ છું. મારા પિતાનો બહુ મોટો રોલ છે. એનું સપનું હતું કે ગામડામાં જન્મેલી છોકરી, મારા ગામમાં હું પહેલી ડોક્ટર છું, પહેલી સૌથી એજ્યુકેટેડ દીકરી છું, અને એ સિવાય બીજો રોલ છે મારા પતિ કઈ પણ કરી શકું છું. મારા પતિનો મને 120% સપોર્ટ હોય છે. આજે આપણે ગુજરાતના છોકરીઓ રાત્રે ગમે ત્યાં બહાર ફરી શકીએ છીએ, કારણ કે ગુજરાતી છોકરાઓ એક સંસ્કાર સાથે મોટા થાય છે. એની મમ્મી એને શીખવાડ્યું હોય છે કે રસ્તામાં કોઈ છોકરીનું સ્કૂટી બગડે તો એની પાસે ઉભા રહેવું, એને પૂછવું કે હું કઈ મદદ કરી શકું, કંઈક મારી શકું. એટલે એ સંસ્કાર સાથે ગુજરાતી છોકરાઓ મોટા થાય છે. ખરેખર મને ગુજરાતી હોવાનો ગર્વ પણ છે.
વિમેન્સને નિમિત્તે માત્ર હું એટલું જ કહીશ દરેક બહેનોને કે ગમે એટલી મુશ્કેલીઓ છે આપણા જીવનમાં, પણ આપણે સુખી થતા શીખીએ. બીજું કે સ્ત્રી તરીકે એવું કહેવાય છે કે સ્ત્રીની સૌથી મોટી દુશ્મન સ્ત્રી. તમે જોજો, સાસુને વહુ સાથે, દેરાણીને જેઠાણી સાથે, અને નણંદને ભાભી સાથે, અને પ્રોફેશનમાં એક પ્રોફેસર ને બીજા પ્રોફેસર સાથે વાંધા હોય છે. તો આજ માત્ર હું એટલું કહીશ કે આપણે સંપ કરીએ, આપણે એકતા કરીએ. ડિમાન્ડ એન્ડ રૂલ ની પોલિસી જે છે એને જડમૂળથી મિટાવી આવે. કોઈ આપણને શું રૂલ કરી છે? સ્ત્રીમાં એક શક્તિ છે જે સર્જન કરી શકે છે, એ રૂલ બધું જ કરી શકે છે. ભગવાને સ્ત્રીને પોતાની લગનમાં બેસાડી છે. દુનિયાનો સૌથી મોટો સર્જક છે ભગવાન, અને બીજી સર્જક છે સ્ત્રી. ભગવાને પોતાની લગનમાં સ્થાન આપ્યું છે, તો આપણે સ્થાનનો ગૌરવ પણ કરીએ. અને આજે મને થાય કે વિમેન એમ્પાવર, આજે બધી સ્ત્રીઓ કમાય છે, મોટી મોટી પદવીઓ છે, ઘણી બધી પાયલટ છે, પોલિટિક્સ નેશનલાઇઝ બેંકની બધી જ સ્ત્રીઓ છે, પણ છતાં વિમેન એમ્પાવર આપણે એવી પણ જગ્યાએ કરવાનું છે કે જ્યાં ખરેખર એ લોકોને જરૂર છે. આજના દિવસ નિમિત્તે મને એક બહુ જ વિચાર આવ્યો કે ભાઈ, આપણી કોલેજમાં અમુક બહેનો પણ ખૂબ જ સ્વચ્છતામાં આપણને સહકાર આપે છે, એવી બહેનોનું પણ મારે આજે સ્વાગત કરવું છે. એટલે મેં લોકોને બોલાવ્યા છે, તો પ્લીઝ તમામ બહેનો આગળ આવી જાઓ. એન્જલ્સ જ હું તો કહીશ, એક હ્યુમન છે, બધા એન્જલ્સ જ છે, આપણે બધા દેવ જ છીએ. તો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ.